કરવામાં આવ્યા હતા સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની તો કચ્છના મુન્દ્રામાં ભર બપોરે જો વાત કરીએ તો ગાડીનો કાચ તોડીને ચોરી કરવાની ઘટના બનવા પામી હતી જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઝીરો પોઈન્ટ સર્કલ પર પાર્ક કરેલી ક્રેટા કારનો કાચ તોડી તેમાં રહેલી આઠ લાખની રોકડ રકમની ચોરી કરી ભાગેલા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામની હોટેલ મધુબનમાંથી ઝડપી પાડ્યો છે પોલીસે પકડેલો આરોપી રવિનકુમાર ઉર્ફે રવિ લાલકા મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા સજાનંદ પાર્ક નો રહીશ છે રવિ ભૂતકાળમાં મારામારી ઇંગ્લિશ દારૂના વેચાણ જુગાર સહિતના વિવિધ ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે કઈ તારીખ સોળ અગિયાર બે હજાર એકવીસના રોજ ઈસ્માઈભાઈ કાસમભાઈ અબડા રહેવાસી મુન્દ્રા નાના કપાયા ખાતે આવેલ એચડીએફસી બેંકમાંથી રૂપિયા આઠ લાખ વિડ્રો કરી પોતાના મિત્રો સાથે ઝીરો પોઈન્ટ સર્કલ પાસે હોટલ પાસે નાસ્તો કરવા માટે રોકાયેલા તે તકનો લાભ લઈ એક આરોપીએ તે ગા તેઓ જે ગાડી લઈને આવેલા તે ગાડીનો ગ્લાસ તોડી મોટર ઉપર આ જે મુદ્દામાલ છે આઠ લાખ રૂપિયા કેશ એ લઈને નાસી ગયેલ આ બાબતે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી આજુબાજુના સીસીટીવી ચેક કેમેરા ચેક કરેલા જે બેંકમાંથી પૈસા વિડ્રો કરેલા એ બેંકમાં સીસીટીવી કેમેરા ચેક કરી બનાવની ગંભીરતા સમજી આરોપીના ફોટોગ્રાફ્સ પોલીસ ઓફિસર ગ્રુપમાં વાયરલ કરેલા અને આજુબાજુના ગામજનોનો પણ આરોપી આઈડેન્ટિફાઈ કરવા માટે મદદ લેવામાં આવેલી આ બાબતે એલસીબી પેરલ સ્ક્વોડ તથા મુન્દ્રા પોલીસે વર્કઆઉટ કરી સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરી આરોપી આઈડેન્ટિફાઈ કરેલો કારણ કે જે આ ગુનાને અંજામ આપેલ છે તે આરોપી રવિન ઉર્ફે રવિ સુરેશભાઈ લાલકા રહેવાસી બારોઈ રોડ અગાઉ પણ મુન્દ્રા તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં સરી સંબંધી પ્રોઈમિશન તથા જુગારના ગુનામાં પકડાયેલ હોય અને બેંકમાંથી તેના માસ્ક વગરના ફોટોગ્રાફ પણ મળી આવેલ હોય આ ગુનાને અંજામ રવિનકુમાર આપેલ હોવાનું હકીકત જણાવ્યા આવતા ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી તેનું લોકેશન ગાંધીધામ તરફ જણાવતા આ ત્રણેય ટીમો ગાંધીધામ ગયેલ પસ પશ્ચિમ કચ્છ પોલીસની સાથે સાથે પૂર્વ કચ્છ પોલીસની પણ મદદ લેવામાં આવેલી અને મોડી રાત્રે ગાંધીધામના હોટલ મધુબનમાંથી આરોપીને ટ્રેસ કરેલો અને આરોપીને પકડી ગુનાના કામે પૂછપરછ કરી તેને અટક કરવામાં આવેલો છે